નમસ્કાર, હું રચના, ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર. હેડલાઇનના સ્પોન્સર છે લિજ્જત પાપડ. જાતિ ઉત્સવ યા તહેવાર, લિજ્જત પાપડ હો હર બાર. કરમ 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 કરમ, મજેદાર લિજ્જતદાર, સાત સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા. વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રી સામે ફરિયાદ દાખલ થતા કોંગ્રેસ દ્વારા ધરણા કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શિત. શહેર પોલીસ કમિશનર તેમજ જિલ્લા કલેક્ટરની બદલીની માંગણી. ભાઈને મારી નાખવાની ધમકી આપી વિદ્યાર્થીનીનું અપહરણ કરીને બે દિવસ સુધી ગોંધી રાખનાર વિટકોસના ડ્રાઈવરની સિટી પોલીસ દ્વારા ધરપકડ. 30મી એપ્રિલે વધુમાં વધુ મતદાન કરવાની શહેરીજનોને અપીલ કરતા જિલ્લા કલેક્ટર ડોક્ટર વિનોદ રાવ. શહેરના દાંડિયા બજારથી અકોટા વિસ્તારને જોડતો નવીન ઓવરબ્રિજ લાંબા સમયની રાહ જોડાવ્યા બાદ નગરજનો માટે ખુલ્લો મુકાતા આનંદની લાગણી. હવે જોઈએ સમાચાર વિગતવાર. લોકસભાની ચૂંટણીમાં વડોદરાના કોંગ્રેસના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રી સામે માંજલપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાતા કોંગ્રેસમાં ઉગ્ર વિરોધનો પડઘો પડ્યો છે. લોકસભાની ચૂંટણી સમયે પ્રચાર તેની ચરણસીમાએ પહોંચ્યો છે ત્યારે શું દુરાચારી અને ભ્રષ્ટાચારી વ્યક્તિ દેશનું સુકાન સંભાળી શકેના મથાળા હેઠળ છાપવામાં આવેલી શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિની બે પાનાની પત્રિકામાં અંગત આક્ષેપો કરાયા હોય નરેન્દ્ર મોદીના ચૂંટણી એજન્ટ ભરત ડાંગરે જિલ્લા કલેક્ટર તેમજ શહેર પોલીસ કમિશનરને મધુસૂદન મિસ્ત્રી વિરુદ્ધ કાર્યવાહી કરવા અરજી કરી હતી, જે અંતર્ગત માંજલપુર પોલીસ મથકના પીઆઈએ સરકાર તરફે મધુસૂદન મિસ્ત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 10,000 જેટલી આવી પત્રિકાઓમાં છપાયેલા મોદી વિરોધી શબ્દોના પગલે જાહેરનામાના ભંગ બદલ પત્રિકાઓ પર પ્રતિબંધ લાદી મધુસૂદન મિસ્ત્રી વિરુદ્ધ બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આજ અભી મુજે પતા ચલા હૈ કે મેરે ખિલાફ વડોદરા કે માંજલપુર પોલીસ સ્ટેશન કે અંદર એક ક્રિમિનલ કમ્પ્લેન કમિશનર ઓફ પોલીસ કે ઇન્સ્ટ્રક્શન સે ઓર કલેક્ટર વડોદરા જો ઇલેક્શન ઓફિસર ભી હૈ ઇસ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સી કે લીએ ઉનકી ડિરેક્શન સે ઉનકી ફોરવર્ડિંગ સે એક પત્રિકા જો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને છપવાઈ હતી જિસકો અમને રીપ્રિન્ટ કરકે યહાં સે વડોદરા કોંગ્રેસ સમિતિ ને છાપી હૈ ઉસમે કિતની સેન્ટેન્સ કો લેકર સેક્શન 171G ઓર સેક્શન 188 ઇસકે તહત પર્સનલી મેરે પર મધુસૂદન મિસ્ત્રી પર ક્રિમિનલ કેસ દાખિલ કિયા ગયા હૈ કે બડોદા કે જો પોલિંગ કે ઇન્ચાર્જ હૈ ઇલેક્શન કે ઇન્ચાર્જ હૈ વો ઓર પોલીસ કમિશનર દોનો યા તો ઉપર કી કિસી ડિરેક્શન સે યે મેરે સામને કરવા કર મુજે ઇન્ટિમિડેટ કરને કા પાર્ટી કે કાર્યકરો કો હતાશ નિરાશ કરને કા ઉનકા જોમ ઓર જુસ્સા ઓર જો હૈ ઉસકો તોડને કા ઓર ભારતીય જનતા પાર્ટી કે ઉમેદવાર કો સીધી મદદ કરને કા ઓર ઉસસે ફેવર લેને કા કે દેખો સાહબ હમને તુમ્હારે લીએ ક્યા કિયા સામને કે કેન્ડિડેટ કે ઉપર કેસ ફાઇલ કર દિયા વ્યક્તિગત એસા કહેકર ભવિષ્ય કે અંદર 3 સાલ ઓર જબ ભાજપા કી સરકાર યહાં રહેને વાલી હૈ તો ઉનકો કોઈ અચ્છી પ્લમ પોસ્ટ મિલે ઉસ હેતુ સર
ये किया जा रहा है ऐसा मेरा बहुत साफ मानना है। मुझे हैरानी इस बात भी की है कि थर्ड पार्टी किसी ने कंप्लेन भेजी, कलेक्टर ने सीपी को भेजी और कमिश्नर ऑफ पुलिस ने व्यक्तिगत कंप्लेन के ऊपर फाइल की, कैंडिडेट के ऊपर। कल उठ के अगर जो नरेंद्र मोदी किसी की मिमिक्री करेगा, किसी के बारे में कुछ कहेगा और मैं कंप्लेन दूंगा उनके ऊपर, तो मेरी कंप्लेन फाइल करेगी क्रिमिनल केस उन पे। कमिश्नर और पोलिंग ऑफिसर जो है यहाँ के, उसका ये एक्ट सिर्फ और सिर्फ भारतीय जनता पार्टी के उम्मीदवार को प्लीज करने के अलावा, उसको खुश करने के अलावा और हमको हताश करने के अलावा, इंटिमिडेट करने के अलावा दूसरा कुछ मैं देखता नहीं हूँ। आ फरियादना पगले कांग्रेस में उग्र पड़घो पड़ो छे। त्यारे मधुसूदन मिस्त्रीए मात्र राजकीय कारणोसर अने राज्य सरकारनी चापलूसी करवा माटे फरियाद दाखल कराई होवानो आक्षेप कर्यो हतो। અને આજરોજ ગાંધીનગર ગૃહ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત કોંગી કાર્યકર્તાઓ સાથે મધુસૂદન મિસ્ત્રી ભારે સૂત્રોચ્ચારો કરીને ધરણા યોજ્યા હતા, તેમજ જિલ્લા કલેક્ટર અને શહેર પોલીસ કમિશનરની બદલી કરવાની ઉગ્ર માંગણી કરી છે। મધુસૂદન મિસ્ત્રી વિરુદ્ધ કરાયેલી ફરિયાદ માટે રાજ્ય તેમજ રાષ્ટ્રીય ચૂંટણી પંચમાં પણ કોંગ્રેસ દ્વારા અપીલ કરવામાં આવી છે। દર્શક મિત્રો, આવનારા સમયમાં લોકસભાની ચૂંટણીમાં બે મહારથી પક્ષોની લડાઈમાં શહેર પોલીસ કમિશનર તેમજ જિલ્લા કલેક્ટરની બદલીના સમાચાર શહેરીજનોને સાંભળવા મળે તો નવાઈ નહીં। અધિકારીઓની ટ્રાન્સફર માટે છે જિલ્લા ચૂંટણી અધિકારી, મુખ્ય ચૂંટણી અધિકારી અને પોલીસ કમિશનર, બંનેનું વલણ એવું લાગે છે, એવું અમને દેખાયું છે કે આ બંને પક્ષપાતી છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મદદ કરવા માટે બધું જ આ કરી રહ્યા છે અને તેથી એમના એમાં ન્યાય અને નિષ્પક્ષ ચૂંટણી થઈ શકે નહીં એવું જે છે તેમને લાગે છે, એટલે અમે એની બદલી કરવા માટેની માંગણી કરી રહ્યા છે। માંડવીથી ભાયલી સુધી અપડાઉન કરતી એસએમડીસીની વિદ્યાર્થીના ભાઈને મારી નાખવાની ધમકી આપી અપહરણ કરનાર વિટકોસ બસના ડ્રાઈવરને સિટી પોલીસે ઝડપી પાડતા વિદ્યાર્થીનો બે દિવસ બાદ છુટકારો થયો હતો। શહેરના માંડવી વિસ્તારમાં જગમાલની પોળમાં રહેતા નીતિનભાઈ શાહની પુત્રી ઝલક એસએમડીસી કોલેજમાં અભ્યાસ કરતી હોય વિટકોસ બસમાં રોજ માંડવીથી સ્ટેશન અને સ્ટેશનથી ભાયલી અપડાઉન કરતી હતી। તે દરમિયાન વિટકોસના ડ્રાઈવરની નોકરી કરતા ગોત્રીના અંબિકાનગરમાં રહેતા નિશ્ચત વાઘેલાના સંપર્કમાં આવતા મોબાઈલ નંબરની આપ લે કરી હતી। તે દરમિયાન નિશ્ચિતે ઝલકને એકલી બોલાવીને તું રાકેશ સાથે કેમ વાત કરે છે તેમ કહીને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી પહેલાં પોતાના ઘરે લઈ ગયો હતો અને ત્યારબાદ તેને ઉકાઈ ગોંધી રાખી હતી। ઝલકે એકાંતનો લાભ લઈને પોતાના પિતાને અપહરણની વાત ફોન પર જણાવતા તેણીના પિતાએ પોલીસને જાણ કરતા પોલીસે ઉકાઈ ખાતે પહોંચીને ઝલકને તેના ચુંગલમાંથી છોડાવીને તેની સામે અપહરણ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી। આગામી 30 એપ્રિલના રોજ ગુજરાતમાં યોજાનાર મતદાન પ્રક્રિયાના અનુસંધાનમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર વિનોદ રાવે વધુમાં વધુ મતદાન કરવાની અપીલ સાથે રસપ્રદ માહિતી આપી હતી। મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટરની આગેવાની હેઠળ તંત્ર દ્વારા કમર કસવામાં આવી હતી। શહેરના 6.5 લાખ ઘરોમાં પ્રત્યક્ષ રીતે પહોંચી 22 લાખ મતદારોને સંકલ્પ પત્ર દ્વારા મતદાન કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે। 15,000 જેટલી આંગણવાડીની બહેનો, સખી મંડળ તેમજ 850 જેટલા પુરવઠાની દુકાનના માલિકોને તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયામાં સાંકળવાનો પ્રયત્ન હાથ ધરાયો હતો। તેમણે જણાવ્યું હતું કે મતદાનના દિવસે જે કોઈ શરત ભંગ કરશે તેની સામે કડક વલણ રાખીને પેનલ્ટી તેમજ FIR દાખલ કરવામાં આવશે। મતદાનના દિવસે તમામ મતદાન મથકો ખાતે પીવાના પાણી, ઠંડા પાણી તેમજ છાશની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અંધજનો માટે બ્રેઇલ લિપિ દ્વારા મતદાન કરવાની વ્યવસ્થા કરાઈ છે। વધુ માહિતી સ્વયં જિલ્લા કલેક્ટરે પત્રકારોને આપી હતી। 30 તારીખે રાજ્ય સરકારે રજા ડિક્લેર કરી છે
તમામ સરકારી અર્ધસરકારી તમામ સંસ્થાઓ માટે આ દિવસ રજાના દિવસ હશે, જેથી કરીને 100% મતદાન થઈ શકે. આ સમગ્ર બાબત આપના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માટે આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવ્યા, કેમકે આજે 23 તારીખ છે. આવતા અઠવાડિયા એ જ દિવસે મતદાન થવાના છે, એટલે અમે આગ્રહ કરીએ છીએ, આપ સૌને અપીલ કરીએ છીએ, વિનંતી આગ્રહપૂર્વક વિનંતી કરીએ છીએ કે મતદાનના આ પાવન ઉત્સવમાં આપ મતદાન કરીને ભાગ લઈએ. વિશેષ વાત એ પણ કરવાની છે કે આપ મતદાન કરવા આવો પછી આપના માટે શું શું સુવિધાઓ આ વખતે અમે કરીએ છીએ. દરેક મતદાન મથકે અમે પીવાના પાણીની વ્યવસ્થા કર્યા છે, ઠંડા પીણાની વ્યવસ્થા કરી છે, અમુક જગ્યાએ કોલ્ડ ડ્રિંક્સની વ્યવસ્થા કરી છે, અમુક જગ્યાએ છાશની વ્યવસ્થા કરી છે. આ પુરવઠાના દુકાનદારોએ સામે ચાલીને આ વ્યવસ્થામાં મદદગાર બન્યા છે. દરેક મતદાન મથકે શેડની વ્યવસ્થા છે, દરેક મતદાન મથકે કોઈ પણ ફિઝિકલી ચેલેન્જ્ડ હોય તો એમને રેમ્પની વ્યવસ્થા છે, જે વાંચી ન શકતા હોય તો એમના માટે બ્રેઇલ લિપિની વ્યવસ્થા છે. આ સિવાય બ્રેઇલથી એ પરિચિત ન હોય તો એ કોઈ એટેન્ડરને સાથે રાખીને આવી શકે છે, કોઈ મહિલા નાના બાળક એમના સાથે હોય તો બાળકને લઈને એ અંદર મતદાન કરવા જઈ શકે છે. મહિલાઓના મતદાનની ટકાવારી પુરુષો કરતાં 10% પ્રમાણમાં ઓછા છે, એટલે એમને વધુ અનુકૂળતા કરી આપવા માટે એક એક પુરુષ અંદર જઈને મતદાન કરે, પછી 2-2 મહિલાઓને અંદર જઈને મતદાન કરવા માટે અમે વ્યવસ્થા કરી છે, જેથી કરીને મહિલાઓના લાઈન જે છે એ ઝડપથી આગળ વધશે અને એમને અનુકૂળતા વધુ મળશે. એ જ રીતે કોઈ એજ્ડ છે, ફિઝિકલી ચેલેન્જ્ડ છે, ઉંમરલાયક છે, બીમાર છે, તો એમને લાઈનમાં ઊભા રાખ્યા વગર પણ અલગ વ્યવસ્થાથી અંદર મોકલીને વોટિંગ કરવા માટે અમે મદદગાર બનવાના છે. વડોદરાવાસીઓને અપીલ કરીએ છીએ કે આપ પોતાના અધિકાર ખૂબ જવાબદારીપૂર્વક આપના ફરજ માનીને વાપરે. થેન્ક યુ. શહેરના દાંડિયા બજારથી અગોટાને જોડતા નવીન માર્ગ તેમજ ઓવરબ્રિજ આજથી નગરજનો માટે ખુલ્લો મૂકવામાં આવતા વાહન ચાલકોમાં ખુશી જોવા મળી હતી. છેલ્લા ઘણા સમયથી દાંડિયા બજારથી અકોટા વિસ્તારને જોડતા પુલની કામગીરી અટવાઈ ગઈ હતી. રેલવે દ્વારા પણ આ ઓવરબ્રિજની કામગીરી તાજેતરમાં પૂર્ણ કરી જાણ કરાતા તમામ કામગીરી પૂર્ણ થતાં સેવા સદન દ્વારા આજે આ માર્ગ તથા ઓવરબ્રિજ નાગરિકો માટે ખુલ્લો મુકાયો હતો. વાહન ચાલકોએ શહેરી વિસ્તારમાંથી પશ્ચિમ વિસ્તારમાં જવા માટે આ બ્રિજથી ઘણી સુવિધા થઈ શકે તેમ જણાવીને ખુશી વ્યક્ત કરી હતી. જોકે હાલ ચૂંટણીની આચારસંહિતા લાગુ હોવાથી કોઈ પણ નેતાની હાજરી કે કાર્યક્રમ વગર જ આ બ્રિજ ચાલુ કરી દેવામાં આવ્યો હતો. બહુ સારી વ્યવસ્થા કરી છે સરકારે, આ બહુ જરૂરી બ્રિજ હતો, એનાથી બધું ભારણ બી ખાસું ઓછું થઈ જશે. વિશ્વામિત્રી બ્રિજ અને અલકાપુરી અને જે ગરનાળાના જે બધા પ્રોબ્લેમ્સ હતા ટ્રાફિક જામના, આનાથી બહુ મોટો ફરક પડી જશે. સીધી તમારે અકોટાથી સિટીમાં જવા માટે બહુ સારામાં સારી વ્યવસ્થા છે, અને બ્રિજ જે રીતે બનાવ્યો છે એની ક્વોલિટી જે છે, એના રસ્તાની જે પહોળાઈ છે અને બહુ જ સુંદર બનાવ્યો છે, પાછળથી બી એનું દ્રશ્ય બહુ સારું લાગે છે, એટલે બહુ સારી વ્યવસ્થા છે વડોદરા માટે. આ બહુ એક સારી ભેટ સ્વરૂપે બ્રિજ આપ્યો છે, એટલે થેન્ક્સ ટુ ગવર્મેન્ટ. વડોદરા સેન્ટ્રલ જેલમાંથી 5 મોબાઈલ સાથે પકડાયેલા કેદીની આજે રાવપુરા પોલીસે ધરપકડ કરી હતી. મળતી વિગતો અનુસાર સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા મોહમ્મદ મોહસિન સુલેમાની પાસેથી ચેકિંગ દરમિયાન જેલમાંથી 5 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ બનાવ અંગે રાવપુરા પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે આજે ટ્રાન્સફર વોરંટથી મોહમ્મદ મોહસિનની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વડોદરા શાખા દ્વારા પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે આગામી 25 એપ્રિલના રોજ કારેલીબાગ અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડ ખાતે શ્રી વલ્લભ પુષ્ટિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
કારેલીબાગ ગોવર્ધનનાથજીની હવેલી ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં યુવા વલ્લભાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજ કુમારજી મહોદય તેમજ વૈષ્ણવ સમાજના અગ્રણીઓએ શ્રી વલ્લભ પુષ્ટિ મહોત્સવના આયોજન અંગે વધુ માહિતી આપી હતી. આ કાર્યક્રમ અંતર્ગત મહાપ્રભુજીની શોભાયાત્રા 25 એપ્રિલના રોજ નીકળશે. સાથે જ સાંજે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના જીવન ચરિત્રને વર્ણવતી અદ્ભુત નૃત્ય નાટિકા શ્રી વલ્લભનો જય જયકાર પણ ભજવાશે. વિશ્વભરમાં પુષ્ટિ માર્ગ તેમજ સનાતન હિન્દુ ધર્મના જાગૃતિ માટેના પ્રયત્ન કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના વડોદરા શાખાના તત્વાવધાનમાં જગદગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી, જે સનાતન હિન્દુ વૈદિક ધર્મના 5મા જગદગુરુ આચાર્ય છે, એમના 537મા મંગલ ઉત્સવના શુભ ઉપલક્ષમાં વડોદરા ખાતે ખૂબ મોટા પાયે વલ્લભ પુષ્ટિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત હજારોની તાદાદમાં વૈષ્ણવ એકત્રિત થઈ સંગઠિત થઈને દ્વારકાધીશ હવેલી વાઘેશ્વરી સોસાયટીથી ખૂબ મોટા પાયે શોભાયાત્રાના સ્વરૂપમાં જોડાશે. શોભાયાત્રાના અંદર પણ મહાપ્રભુજીના જીવનચરિત્ર લક્ષી અનેક સુંદર ફ્લોટ્સ મૂકવામાં આવશે. ધ્વજા પતાકા હાથમાં લઈને વૈષ્ણવ આ શોભાયાત્રામાં જોડાશે અને આ શોભાયાત્રા કારેલીબાગ અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડ ઉપર આવીને પરિપૂર્ણ થશે. શોભાયાત્રા આવ્યા બાદ શ્રી મહાપ્રભુજીના જીવનચરિત્રને અનુલક્ષીને ખૂબ સુંદર પ્રોફેશનલ આર્ટિસ્ટો દ્વારા એક નૃત્ય નાટિકા તૈયાર કરવામાં આવી છે. જે નૃત્ય નાટિકાના અંદર શ્રી મહાપ્રભુજીનું કઈ રીતે પ્રાગટ્ય થયું અને મહાપ્રભુજીએ પોતાના જીવન દરમિયાન કયા કયા સુંદર કાર્યો કર્યા અને કઈ રીતે હિન્દુ ધર્મના બધા જ ધર્માવલંબીઓને જાગૃત કર્યા, વૈષ્ણવ સમુદાયને પોતાના પ્રાગટ્યથી પોતાના ઉપદેશથી કઈ રીતે એમને સુંદર ઉપદેશ આપ્યા, એનું સુંદર ચરિત્ર એ નૃત્ય નાટિકાના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવશે. હવે લઈશું એક નાનકડો વિરામ. त्योहार लिज्जत पापड़ हो हर बार करम तुर्रम तुर्रम करम मजेदार लिज्जतदार सास स्वाद में लिज्जत लिज्जत पापड़ खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का लिज्जत पापड़ अ सागा ऑफ एक्सपीरियंस एंड इनोवेशन नारायण ग्रुप अ हरीश अंबालाल चौकसी वेंचर प्रेजेंट्स Neelkanth Varni Jewelers. Wide range of collection to make any occasion special. Pioneers in bridal. Gold. Diamond. Jadhav. Vilandi Jewelry. And silver articles. An experience of 4 decades. Neelkanth Varni Jewelers, Krishnalay, Alkapuri Society, opposite Center Point, RC Dutt Road, Alkapuri, Vadodara. Call us on 0265-232-0648. Gurukul Vidyalay, શિક્ષણ, સેવા, સંસ્કાર અને સુવિધાનો જ્યાં થયો છે સંગમ એવી ગુરુકુલ વિદ્યાલય શહેરની હરણી વરસેરિંગ રોડ પરની શિક્ષણ જગતમાં અગ્રેસર શાળા ગુરુકુલ વિદ્યાલય કેજીથી ધોરણ 12 અંગ્રેજી ગુજરાતી માધ્યમના કોમર્સ સાયન્સના બાળકોને મળતું અનુભવી શિક્ષકોના અનુભવ દ્વારા 12 વિનાનું ભણતર ગુરુકુલ વિદ્યાલયમાં
અત્યાધુનિક પ્રયોગશાળા, પુસ્તકાલય, કોમ્પ્યુટર રૂમ જેવી શાળાની અનેક સુવિધાઓ, રમતા રમતા શિક્ષણ, ઇન્ડોર અને આઉટડોર ગેમ, રમતો સાથે શાળા દ્વારા દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત ધ્યાન, સીસીટીવી કેમેરા, સજ્જ શાળા ગુરુકુલ વિદ્યાલય, શાળામાં ઉજવાતી વિવિધ સ્પર્ધા, રમતોત્સવ, વાર્ષિક ઉત્સવ જેવી અનેક રાજ્ય કક્ષા સુધીની પ્રવૃત્તિઓને વિવિધ સ્પર્ધા દ્વારા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન આપતી શાળા એટલે ગુરુકુલ વિદ્યાલય. એડમિશન શરૂ થઈ ગયા છે. ગુરુકુલ વિદ્યાલય, હરણી વરસ્ય રિંગ રોડ, વડોદરા. સંપર્ક 253-2232. સમય 9:30-12. માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ, ઉચ્ચ માધ્યમિક અંગ્રેજી સહ શિક્ષણ બોર્ડિંગ અને ડે બોર્ડિંગ સીબીએસઈ નવી દિલ્હી સાથે સંલગ્ન દેશની ઉત્તમ શાળાઓમાંથી એક છે. એમકેજીએમ સ્કૂલ 26 એકરના લીલા હરિયાળા કેમ્પસમાં વસેલું છે, જેમાં મલ્ટીમીડિયા ક્લાસીસ, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબોરેટરી, લેંગ્વેજ લેબ, આઈઆઈટી, જેઈઈ, પીએમટી કોચિંગ, સ્વિમિંગ પુલ, જિમ્નેશિયમ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, વોલીબોલ, લોન ટેનિસ કોર્ટ, ક્રિકેટ અને ફૂટબોલ મેદાન, હોર્સ રાઇડિંગ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. છેલ્લા 22 વર્ષોથી એક ધારી સફળતાના શિખરો સર કરી આજે ગુજરાતના 6 મુખ્ય શહેરોમાં અગ્રેસર અને વિશ્વસનીય નામ એટલે માર્કોનિસ ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ. યુએસએ, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, યુકે, સાયપ્રસ, રશિયા, યુક્રેન જેવા દેશોના વિઝા 100% ગેરંટી થી અપાવી શકીએ છે. ડિસ્કોન સર્કલ એસજી હાઈવે પર, જ્યાં હશે આઈડીપી, બ્રિટિશ કાઉન્સિલ, ઈટીએસ અને આઈટેફ માટે ટ્રેન ટીચર્સ, વિથ હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અલ્ટ્રા મોડર્ન ક્લાસરૂમ્સ એન્ડ કમ્પ્યુટર લેબ્સ ઇક્વિપ્ડ વિથ ઓડિયો વિઝ્યુઅલ ટેકનોલોજી, વાઈફાઈ કેમ્પસ એન્ડ મચ મોર. હેડ ઓફિસ બરોડા, શ્રીજી એવન્યુ, 11 સંપતરાવ કોલોની, જેતલપુર રોડ, વડોદરા. ફોન 0265-233-6883. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited. Kanan House, Deving, Second Floor, Trident Mall, Race Course. આધુનિક જીવનશૈલીનું બીજું નામ એટલે અવધ ઉપવન. શહેરના પોશ એરિયામાં ખૂબ જ વ્યાજબી કિંમતે ફ્લેટના ભાવે ટુપ્લેક્સ વિથ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, જીમ અને ઘણું બધું. અવધ ઉપવન, બિહાઇન્ડ નારાયણવાડી, ઓલ્ડ અટલાદરા બિલ રોડ, અટલાદરા. બુકિંગ શરૂ. મેરી સફળતા કે પીછે મહત્વપૂર્ણ યોગદાન દિયા હૈ મેરે અનુશાસન, પરિશ્રમ ઓર જિમ્મેદારીને. ઉસી તરહ એક સફળ લોકતંત્ર કે પીછે હોતા હૈ આપ સબકા એક અમૂલ્ય યોગદાન, આપકા વોટ. ગર્વ હૈ મુજે મતદાર હોને કા. ક્યા તુમ ભી અનુશાસિત ઓર જિમ્મેદાર હો અપને લોકતંત્ર કે પ્રતિ? ઉસકે લિયે તુમકો કરના હૈ 30 અપ્રેલ કો મતદાન. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. શહેરના ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલ 3જા માળના પાર્શ્વ કોમ્પ્લેક્સમાં સાંજના સમયે શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. શહેરના ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલ કેશન કેરી પાસે આવેલ પાર્શ્વ કોમ્પ્લેક્સમાં સાંજના 4:45ના સમયગાળા દરમિયાન ગ્રાઉન્ડ ફ્લોરમાં લગાવવામાં આવેલા વીજ મીટરોમાં અચાનક જ શોર્ટ સર્કિટના પગલે ધડાકા સાથે આગ લાગી હતી, જેના પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં નિહાળી શકાયા હતા. આગના પગલે 3જા માળના કોમ્પ્લેક્સમાં આવેલી ઓફિસના કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. લોકો કોમ્પ્લેક્સની બહાર દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ વડીવાડી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગના પગલે વાહન વ્યવહારથી ધમધમતા આ વિસ્તારના લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ રાહતનો દમ ખેંચ્યો હતો.
છોટાઉદેપુર મતવિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર નારાયણ રાઠવા દ્વારા ડભોઈ નગર ખાતે રેલી કાઢી તેમજ ફેરણી કરીને ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો. કોંગી ઉમેદવાર નારાયણ રાઠવા સાથે માજી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, શહેર મહિલા પ્રમુખ સોનલબેન સોલંકી સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી બાદ ડભોઈ મહુડી ભાગોળ પરબડી ખાતે નારાયણ રાઠવા દ્વારા જાહેર સભા યોજાઈ હતી, જેમાં નારાયણ રાઠવાએ ભાજપના વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. આજે ડભોઈ ટાઉનના લગભગ 3 ઝોનની અંદર અમે લોકો ફરવાના છે, લોકસંપર્ક કરીએ છીએ. અમારા જે તિલકવાડા તાલુકાના ગામડાઓ લગભગ 42 ગામોની અંદર અમે રૂટ લઈને આવ્યા છે. આ ડભોઈની તમામ લગભગ મુસ્લિમ વસ્તી અને હિન્દુ વસ્તીની અંદર તમામ ચાલીઓમાં ફરી અને લોકસંપર્ક કરીએ છીએ. અમને ઉત્સાહ લોકોનો છે, મતદારોનો છે, અને સૌથી વધારે એ લોકોને આંચકો લાગ્યો છે કે અગાઉ 2004-5ની અંદર 2009 સુધી અમે કામગીરી કરેલી, એ કામગીરીની અંદર આગળ રેલવેના પ્રોજેક્ટને કોઈ દબાવ્યું નથી. તો લોકો ડભોઈની જનતાને પણ હવે રસ છે, થયો છે કે આ વખતે કોઈ પણ ભોગે નારાયણભાઈ રાઠવા કોંગ્રેસ પક્ષના ઉમેદવારને જીતાડવા માટેનો સંકલ્પ કર્યો છે. અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર. વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રી સામે ફરિયાદ દાખલ થતા કોંગ્રેસ દ્વારા ધરણા કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શિત, શહેર પોલીસ કમિશનર તેમજ જિલ્લા કલેક્ટરની બદલીની માંગણી. ભાઈને મારી નાખવાની ધમકી આપી વિદ્યાર્થીનીનું અપહરણ કરીને 2 દિવસ સુધી ગોંધી રાખનાર વિટકોસના ડ્રાઈવરની સિટી પોલીસ દ્વારા ધરપકડ. 30 એપ્રિલે વધુમાં વધુ મતદાન કરવાની શહેરીજનોને અપીલ કરતા જિલ્લા કલેક્ટર ડોક્ટર વિનોદ રાવ. શહેરના દાંડિયા બજારથી અકોટા વિસ્તારને જોડતો નવીન ઓવરબ્રિજ લાંબા સમયની રાહ જોડાવ્યા બાદ નગરજનો માટે ખુલ્લો મુકાતા આનંદની લાગણી. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર સાથે આવતીકાલે આ સમય ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DNTVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.